સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં બપોરના બફારા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં પલટો આવતા વડાલી તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો જેવા કે મેઘ, થુરાવાસ અને માલપુરના ગ્રામ પંથકમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બિંદેશ માંડલિયા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, વડાલી. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં આવેલ હજીરા વિસ્તાર પાસે પોલીસની પીસીઆર વાનનો અકસ્માત સર્જાતા ચાલક પોલીસ કર્મીને ઈજાઓ થઈ હતી. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાંથી અરવલ્લી જિલ્લા પોલીસની પીસીઆર વાન પસાર થઈ રહી હતી. તે દરમિયાન મોડાસાના હજીરા વિસ્તાર પાસે પીસીઆર વાન ચાલકનો સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં વાન ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી. તેણે સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ભરત કડિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, મોડાસા. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે ધાનેરાના સ્થાનિક તંત્ર દ્વારા વિવિધ સરકારી કચેરીઓમાં ઓટોમેટિક સેનેટાઇઝર મશીન લગાવવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. કોરોનાના કહેરથી બનાસકાંઠા જિલ્લો કે ધાનેરા પણ બાકાત રહ્યું નથી. ત્યારે ધાનેરાના સ્થાનિક તંત્ર દ્વારા ધાનેરા શહેરમાં વધુ પડતો કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે ધાનેરાની પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, જનસેવા કેન્દ્ર, નગરપાલિકામાં ઓટોમેટિક સેનેટાઇઝર મશીન લગાડ્યા છે. સરકારી કચેરીમાં આવતા તમામ અધિકારીઓ તેમજ કામ અર્થે આવતા લોકોને ફરજિયાત સેનેટાઇઝરનો ઉપયોગ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. સેનેટાઇઝરના ઉપયોગથી કોરોનાનું સંક્રમણ નથી થતું, ત્યારે ધાનેરા શહેર કોરોનાથી સુરક્ષિત રહે તે માટે સ્થાનિક તંત્ર પણ મહેનત કરી રહ્યું છે અને લોકો કોરોના સંક્રમણમાં ના આવે તે માટેની તકેદારી પણ રાખી રહ્યા છે. ગિરીશ જોશી સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. આજરોજ જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ખાતે ઓટોમેટિક સેનિટાઇઝેશન માટેના જે મશીન્સ છે એ લગાવવામાં આવ્યા છે. જનસેવા કેન્દ્ર, ઈદરા કેન્દ્ર, સબ રજિસ્ટ્રાર ઓફિસ, મતદાર સુવિધા કેન્દ્ર, આધાર નોંધણી કેન્દ્ર આ બધું એક જ બિલ્ડિંગમાં છે અને સરકાર શ્રી દ્વારા જે તમામ સુવિધાઓ લોકોને ઉપલબ્ધ છે તે ચાલુ કરવા અને સંક્રમણ પણ ન થાય તે માટેની વ્યવસ્થા કરવા માટેની સૂચના છે, જેથી ત્યાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે મુજબની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અને આજે સ્થાનિક કક્ષાએથી જે સેનિટાઇઝેશન માટેના ટચ ફ્રી મશીન્સ ત્યાં લગાવવામાં આવ્યા છે, લોકો તેનો લાભ લઈ શકે છે અને પોતાને સેનિટાઇઝ કરી પોતાને તથા પોતાના પરિવારને, સમાજને સંક્રમણથી મુક્ત રાખે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ સમિતિ દ્વારા મંજૂર થયેલ સિવિલ હોસ્પિટલનું કામ શરૂ કરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લામાં સિવિલ હોસ્પિટલનું કામ મંજૂર કરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી શરૂ ન થતા અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલનું કામ શરૂ કરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. લોકોનું કહેવું છે કે જિલ્લામાં સિવિલ જેવી સુવિધાના અભાવે કોરોનાના દર્દીઓને હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામાં આવે છે. જિલ્લા કલેક્ટરે ઘટતું કરવાની ખાતરી આપી હતી. ભરત કડિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, મોડાસા. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે SDRFની ટીમે પૂરગ્રસ્ત વિસ્તારોનું વરસાદ પૂર્વે ફ્લેગ માર્ચ કરી નિરીક્ષણ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં સતત બે વાર કુદરતી વિનાશ વેરતું પૂર આવ્યું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ, ધાનેરા સહિતના પંથકમાં
પૂરે ભારે વિનાશ વેર્યો હતો અને લોકોને ઉપર આભને નીચે ધરતી સિવાય એકમાત્ર કુદરતનો સહારો રહી ગયો હતો અને લોકોને ઘરવખરી તેમજ આખે આખા માણસો પણ પૂરમાં તણાઈ ગયા હતા જેને પગલે બનાસકાંઠા જિલ્લામાં ભારે નુકસાન વેઠવું પડ્યું હતું અને હજુ સુધી પણ કેટલાક વિસ્તારો તો પૂરની પરિસ્થિતિમાંથી બેઠા પણ થઈ શક્યા નથી ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ફરીથી પૂર જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો કેવા પ્રકારના પગલાં લેવા તે માટે તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે એસડીઆરએફની ટીમે પૂરગ્રસ્ત વિસ્તારનું વરસાદ પૂર્વે ફ્લેગ માર્ચ કરી નિરીક્ષણ કર્યું હતું જેમાં થરાદ પ્રાંત કચેરીના વિસ્તારથી પેપરિયા તળાવ ગણેશ સોસાયટી મુખ્ય બજારથી કુમાર કન્યા શાળા શેણલ નગર જેવા નીચાણવાળા વિસ્તારોની આ ટીમે મુલાકાત લીધી હતી અને પાણી ભરાય ત્યારે લોકોને સલામત સ્થળે કઈ ઊંચી જગ્યાએ લઈ જઈ બચાવ કામગીરી કરવી તે અંગે નિરીક્ષણ કર્યું હતું આમ સેનાપતિ અમિત વસાવાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી બીએસ ચૌધરી કંપની કમાન્ડર ડીઆર મુલતાનીની અધ્યક્ષતામાં એસડીઆરએફના 70 જવાનો સાથે થરાદ શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી ગિરીશ જોશી સાથે અક્ષિતા પટેલ સિટી ન્યૂઝ બનાસકાંઠા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બસ સ્ટેન્ડ પાછળ આવેલ પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણી વેડફાયું હતું અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બસ સ્ટેશન પાછળ નગરપાલિકા સંચાલિત પીવાના પાણીની પાઇપલાઇન છે જેમાં કોઈ કારણોસર ભંગાણ સર્જાતા પાણીના ઊંચા ફુવારા ઉડ્યા હતા જેથી પાણીનો વેડફાટ થયો હતો વેડફાયેલું પાણી બસ સ્ટેશન પાસે આવેલ દુકાનો અને ગટરમાં જતું હતું જ્યારે રોડ પર પાણી પાણી થઈ ગયું હતું પાણીની પાઇપલાઇનના સમારકામ માટે તથા પાણીનો વધુ વ્યય ન થાય તે માટે તંત્રને સ્થાનિક રહીશો દ્વારા જાણ કરવામાં આવી હતી ભરત કડિયા સાથે અક્ષિતા પટેલ સિટી ન્યૂઝ મોડાસા સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં અસહ્ય ગરમી અને બફારા બાદ બપોર પછી વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડ્યો હતો સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં બપોર પછીથી વાતાવરણમાં એકાએક પલટો આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી સામાન્ય પવન સાથે વરસાદ વરસતા ગરમીથી તથા બફારામાં આંશિક રાહત મળી હતી સુરેશ થોરી સાથે રિંકલ પટની સિટી ન્યૂઝ વિજયનગર અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોનો આંક વધતા જિલ્લામાં છેલ્લા 30 કલાક દરમિયાન કોરોનાના 9 કેસ સામે આવ્યા છે અરવલ્લી જિલ્લાના અનેક તાલુકાઓમાં કોરોનાના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે મોડાસા તાલુકામાં આવેલ અલફેસાની સોસાયટીમાં રહેતા 60 વર્ષીય મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેથી જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 160 પર પહોંચી ગયો છે વધતા જતા કેસોને લઈને જિલ્લાની પ્રજામાં ભય જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે નાગરિકોએ પણ સરકારની સૂચનાઓનું પાલન કરવું રહ્યું તો કોરોના સામે જીતી શકાશે ભરત કડિયા સાથે જયમિની પંડિત સિટી ન્યૂઝ મોડાસા બનાસકાંઠા જિલ્લાના તમાકુ નિયંત્રણ સેલ દ્વારા થરાદ તાલુકામાંથી આરોગ્ય અને પોલીસ સ્ટાફ દ્વારા ₹9,200 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003ના કાયદાની અમલવારી અને લોકોમાં જનજાગૃતિ લાવવા માટે થરાદ ખાતે પોલીસ કર્મચારીઓ તથા તાલુકાના આરોગ્ય સ્ટાફના સહયોગથી તમાકુ નિયંત્રણ અંગેની કામગીરી કરવામાં આવી હતી જેમાં કલમ 6 અ હેઠળ 64 કેસ કરી ₹9,200 નો દંડ વસૂલવામાં આવ્યો હતો આ સાથે તમાકુ કે તમાકુની બનાવટોનું સેવન કરી જાહેરમાં થૂંકવાથી COVID-19 થવાનું જોખમ રહેલું હોય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમ બનાસકાંઠા જિલ્લા એપિડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર એન કે ગર્ગે જણાવ્યું હતું ગિરીશ જોશી સાથે અક્ષિતા પટેલ સિટી ન્યૂઝ બનાસકાંઠા
અરવલ્લી જિલ્લામાં તારીખ 16મી જૂનના રોજ બપોર સુધીમાં વધુ 4 કેસ કોરોના પોઝિટિવ સામે આવતા જિલ્લામાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલ અલગ અલગ સોસાયટીમાંથી કોરોના પોઝિટિવના વધુ 4 કેસ સામે આવ્યા છે। જે પૈકી મોડાસા શહેરમાં આવેલ દ્વારકાપુરી સોસાયટીમાં રહેતા યુવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ગોવર્ધન ટાઉનશીપ ખાતે રહેતા આધેડનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। જનક પાર્ક સોસાયટીના પુરુષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તો નિત્યા દર્શન ફ્લેટમાં રહેતા યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે। જિલ્લામાં કોરોનાનો કુલ આંક 164 પર પહોંચી ગયો છે, જે જિલ્લાના લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે। ભરત કડિયા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, મોડાસા। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા ખાતે આવેલ ખાનગી શાળાઓમાં બાળકોને બોલાવીને સરકારના આદેશનું ઉલ્લંઘન કરતો વિડિયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે। રાજ્યમાં ચાલી રહેલ કોરોના વાયરસની મહામારીને પગલે શાળામાં બાળકોને અભ્યાસ કરવા માટે ન બોલાવવા માટે રાજ્ય સરકારના આદેશ હોવા છતાં પાલનપુરની ખાનગી શાળામાં બાળકોને અભ્યાસ અર્થે બોલાવવામાં આવ્યા હોવાનો વિડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે। પાલનપુરમાં શાળા સંચાલકોની મનમાનીની આ બીજી ઘટના સામે આવતા જિલ્લા શિક્ષણ વિભાગ ગોળ નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે। સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે પરડો લીધો છે। અત્યાર સુધીમાં વિશ્વમાં લાખો લોકો કોરોના વાયરસને પગલે મૃત્યુ પામ્યા છે। ગુજરાત રાજ્યમાં પણ હાલમાં કોરોના વાયરસે હાહાકાર મચાવેલો છે। તેવામાં આ વાયરસના સંક્રમણને વધુ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન બાદ હાલમાં અનલોક 1 જાહેર કરી ધંધા રોજગારમાં તો છૂટ આપી છે, પરંતુ હજુ સુધી પણ નાના ભૂલકાઓમાં આ સંક્રમણ વધુ ઝડપી ફેલાય તેમ હોવાથી શાળાઓમાં બાળકોને ન બોલાવવા માટે રાજ્ય સરકારે જિલ્લાના શિક્ષણ વિભાગને સ્પષ્ટ સૂચના આપેલ છે। જો કે તેમ છતાં પણ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે કેટલીક ખાનગી શાળાઓના સંચાલકો મનમાની કરી રાજ્ય સરકારના આદેશને ગોળીને પી રહ્યા છે। થોડા દિવસ અગાઉ પાલનપુરની શ્રીરામ વિદ્યાલયમાં બાળકોની ઇન્ટરવ્યુ માટે વાલીઓ સાથે બોલાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું, જે મામલે જિલ્લા શિક્ષણ વિભાગે નોટિસ પણ ફટકારી હતી અને જવાબ મંગાવવામાં આવ્યો હતો। આ દરમિયાન હવે પાલનપુરની વધુ એક ખાનગી શાળાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સરકારના આદેશને અવગણીને બાળકોને શાળામાં બોલાવવામાં આવ્યા હોવાનું જણાઈ રહ્યું છે। પાલનપુર ખાતે આવેલી પ્રેરિત નામની શાળાનો આ વિડીયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। આ બાબતે જિલ્લા શિક્ષણ દ્વારા તપાસ હાથ ધરી ખરેખર પાલનપુરની શાળાના આ વિડીયો હોય તો શાળા સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ઉલ્લેખનીય છે કે પાલનપુર ખાતે કેટલીક શાળાઓ સરકારના આદેશને અવગણી મનમાની કરી રહી હોવાનું કહેવાય છે। આ બાબતે જિલ્લા શિક્ષણ વિભાગ જાણે ગોળ નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે। ગિરીશ જોશી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, બનાસકાંઠા।